જામનગર કોર્પોરેશન અટકાયું, એક સેલ બંધ કરાયો. જામનગર શહેરમાં કામદારવાડીમાં ચાલી રહેલ વન સેન્ટરના સેલમાં સામાજિક અંતરના નિયમનો ભંગ થતો જોવા મળ્યો હતો અને વન સેન્ટરના સેલમાં અંદાજિત 400થી વધુ લોકો ઉમટી પડતા સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા હતા અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગને જાણ થતાં જ તે સ્થળ પર પહોંચ્યું હતું અને સેલને બંધ કરાવવામાં આવ્યું હતું અને કોર્પોરેશનના એસ્ટેટ શાખા સાથે રકઝક કરતા એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસ બોલાવતા સેલ બંધ કરાવવામાં આવ્યો હતો. તેમજ સામાજિક અંતરના ભંગ બદલ એસ્ટેટ ખાતા દ્વારા 10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તદુપરાંત સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે આગળની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી અને હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોઈપણ મેળાવડો કરતા પહેલા COVID-19ની ગાઈડલાઇનનું પાલન કરવું જરૂરી બને છે ત્યારે આ બાબતે જામનગર મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગના અધિકારી દ્વારા આવા આયોજન કરતા સંચાલકોને ખાસ ચેતવ્યા હતા અને જો ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરવામાં આવશે તો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. આજે સાંજના અમારા કંટ્રોલિંગ અધિકારી શ્રી વર્મા સાહેબની સૂચના અનુસાર અમને એવા મેસેજ મળ્યા હતા કે કામદારવાડીમાં મોટો સેલ આવે છે અને ત્યાં કોઈ પણ જાતનું ડિસ્ટન્સ નથી, કોઈ માસ્ક પહેરેલ નથી, તો એના અનુસંધાનમાં અમે તાત્કાલિક અંબટોકી જે પહોંચી કામદારવાડીમાં ચેક કરતા તો પબ્લિક ઘણી બધી હતી. જે કેતનના શોરૂમ સુધી પબ્લિક હતી, પબ્લિકને અમે દૂર કરી સેલ બંધ કરાવેલ હતો અને અંદર જે પબ્લિક હતી એનો અને બહાર કાઢી સેલ માલિક સંજીવ દાસને અમે પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે અને 10,000 રૂપિયા દંડ પણ વસૂલ કરેલ છે. પબ્લિકને અમે મીડિયા દ્વારા જાણ કરવામાં આવે છે કે આવા કોઈ પણ એક્ઝિબિશન સેલમાં ના જાય, જેથી કરીને એના સ્વાસ્થ્યને તકલીફ પડે અને આવો કોઈ સેલ કરે નહીં એવી પણ અમે એને જાણ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, બીજી ન્યૂઝ.